આજે આપણે ધોરણ 7 ના ગણિતની અંદર પહેલા ચેપ્ટરની ચર્ચા કરવાની છે. ધોરણ 7 નું ગણિતમાં પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ. છોકરાઓ, દરેક ધોરણની અંદર એક એક સંખ્યા વિશેની માહિતી વધતી જશે. તમારે 6 ધોરણની અંદર પૂર્ણ સંખ્યા આવતી, અહીંયા પૂર્ણાંક આવે છે. પછી આગળ જશો એટલે સમમેય સંખ્યા, અસમમેય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, આવી દરેક સંખ્યા છે એનો અભ્યાસ કરવાનો આવે છે. તો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ છે, તો સંખ્યાઓની આપણને સૌપ્રથમ માહિતી હોવી જોઈએ. અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યા છે, તો આપણે પૂર્ણાંક સંખ્યા સુધીની સંખ્યાઓ જોઈએ. સૌપ્રથમ વાત કરીએ મિત્રો પ્રાકૃતિક સંખ્યાની. પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ સંખ્યાનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય, કોને પ્રાકૃતિક સંખ્યા કહેશું? તો કે 1, 2, 3 એમ અનંત સુધી, એટલે કે બધી જ ધન સંખ્યાઓ, 1 થી શરૂ કરી અને બધી જ ધન સંખ્યાઓ 1, 2, 3, 4 એમ અનંત સુધી જે ધન સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? તો કે 1, 2, 3 એમ શરૂ કરી અને અનંત સુધીની જે સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે, જેને એન વડે દર્શાવાય છે. આ શું છે? એનો સિમ્બોલ. પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા પછી આગળ છોકરાઓ આવશે પૂર્ણ સંખ્યા. કોને કહેશું પૂર્ણ સંખ્યા? પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે આપણે જે અહીંયા પ્રાકૃતિક સંખ્યા આપી છે એની અંદર માત્ર 0 નો સમાવેશ કરો. 0, 1, 2, 3, 4 અનંત સુધીની સંખ્યાઓ એટલે કે પૂર્ણ સંખ્યા, જેમાં 0 થી શરૂ કરી અને ધન બધી સંખ્યાનો સમાવેશ થાય તેને પૂર્ણ સંખ્યા કહે છે, જેને W વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યા પછી આવશે છોકરાઓ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કઈ કઈ સંખ્યાનો પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થશે? તો કે બધી જ માઇનસ સંખ્યા, -2, -1, 0 આ બધી અનંત, આ 3 ટપકા છે છોકરા, એ આગળ કન્ટિન્યુ સંખ્યાઓ ચાલી જાય છે એવું દર્શાવે છે. એટલે કે -1, -2, -3, -4 એમ અનંત સુધી, એટલે કે બધી જ માઇનસ સંખ્યાઓ, 0 અને બધી જ ધન સંખ્યાઓ 1, 2 અનંત સુધી, જેનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય. પૂર્ણાંક સંખ્યા કઈ કઈ સંખ્યા આવશે? તો કે બધી જ માઇનસ સંખ્યા, 0 અને બધી જ ધન સંખ્યા છે એનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે. પૂર્ણાંક સંખ્યાને આપણે શેના વડે દર્શાવી શકીએ? સિમ્બોલ Z વડે પૂર્ણાંક સંખ્યાને દર્શાવવામાં આવે છે, જેમાં માઇનસ સંખ્યાઓ છે એ ઋણ પૂર્ણાંક અને જે પ્લસ સંખ્યાઓ છે એને ધન પૂર્ણાંક કહેવામાં આવે છે. અનંત સુધી -2, -1, 1 આ માઇનસ સંખ્યાઓ છે એ ઋણ પૂર્ણાંક, પૂર્ણાંક છે પણ કેવું, માઇનસ એટલે કે ઋણ પૂર્ણાંક, તથા ધન સંખ્યાઓ છે 1, 2 અનંત સુધી એ ધન પૂર્ણાંક દર્શાવે છે. એટલે કે જે માઇનસ સંખ્યાઓ છે એ ઋણ પૂર્ણાંક અને જે ધન સંખ્યાઓ છે એ ધન પૂર્ણાંક દર્શાવે છે, તથા પૂર્ણાંકો કેટલા છે? તો કે અસંખ્ય છે. 0 છે એ કેમાં આવશે, ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક? બધી જ માઇનસ સંખ્યાઓ ઋણ પૂર્ણાંક, તથા ધન સંખ્યાઓ ધન પૂર્ણાંક છે. 0 એ ઋણ પૂર્ણાંક,
અસંખ્ય છે, બધી જ ઋણ સંખ્યાઓને ઋણ પૂર્ણાંકો કહેશું, બધી જ ધન સંખ્યાઓને ધન પૂર્ણાંકો કહેશું, શૂન્ય છે એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી, તથા પૂર્ણાંકોની સંખ્યાઓ અસંખ્ય પૂર્ણાંકો છે। હવે જે અસંખ્ય પૂર્ણાંકો છે મિત્રો, એ દરેકે દરેક અસંખ્ય પૂર્ણાંકોને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ, એટલે કે લખી શકાય પૂર્ણાંકોને, પૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવી શકાય, જેટલા છે એટલા દરેકે દરેક પૂર્ણાંકને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છે। તો હું દર્શાવું મિત્રો, હું એક સંખ્યા રેખા દોરું છું, વચોવચ એક લઈ લઉં શૂન્ય, આ બાજુ જે આવે છે તે દરેકે દરેક મારી માઇનસ એટલે કે ઋણ સંખ્યાઓ થશે, જીરો ની આ બાજુ બધી જ ધન સંખ્યાઓ આવશે, બંને બાજુ અનંત સુધી સંખ્યાઓ છે તે દર્શાવવામાં આવે છે। સંખ્યા રેખા પર જીરો ની ડાબી બાજુએ તમે ઋણ પૂર્ણાંકો દર્શાવવાના હોય છે અને જમણી બાજુએ ધન પૂર્ણાંકો છે એ દર્શાવવામાં આવે છે। શૂન્યની સંખ્યા રેખામાં, સંખ્યા રેખામાં શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો દર્શાવવામાં આવે છે, ઋણ પૂર્ણાંકો દર્શાવવામાં આવે, તથા શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો છે એ દર્શાવવામાં આવે। સંખ્યા રેખાની અંદર શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો મિત્રો અને શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો છે એ દર્શાવવામાં આવે છે। તો ધન પૂર્ણાંકો છે બધા જમણી બાજુએ છે, તો એવું કહી શકાય કે સંખ્યા રેખા પર તમે જેમ જેમ જમણી બાજુએ જશો એમ એમ સંખ્યાઓ મોટી થતી જાય છે। સંખ્યા રેખામાં જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય। મિત્રો જમણી બાજુ જઈએ એમ સંખ્યા મોટી થતી હોય, તો જેમ જેમ જમણી બાજુથી ડાબી બાજુએ આવશું એમ એમ સંખ્યા છે કેવી થતી જશે, નાની થતી જાય, તથા સંખ્યા રેખામાં જેમ જેમ ડાબી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા નાની થતી જાય। સંખ્યા રેખાની અંદર મિત્રો જેમ જેમ તમે જમણી બાજુ જશો, જમણી બાજુ એટલે કે જીરો ની બાજુ જે ધન સંખ્યાઓ દર્શાવી છે આ જમણી બાજુ છે, આમ જોવું આ ડાબી બાજુ થશે, આમ જોવું તમે અહીંયા ત્યાં બાજુ જાઓ, ગમે ત્યાંથી તમે આ બાજુ આવો છો સંખ્યા રેખામાં કે આપણી ડાબી બાજુ થશે, આ બાજુ જશો એ જમણી બાજુ થાય છે, ખાસ બાજુઓ ભૂલાય નહીં। તો કે સંખ્યા રેખામાં જેમ જેમ તમે મિત્રો જમણી બાજુ જશો એમ એમ સંખ્યાઓ છે એ મોટી થતી જશે, જેમ જેમ તમે સંખ્યા રેખામાં ડાબી બાજુ આવો છો એમ એમ સંખ્યા છે એ નાની થતી જાય છે। શૂન્ય છે એ બધા જ પૂર્ણાંકો કરતા કેવો થશે, મોટો, પણ કયા, ઋણ પૂર્ણાંકો કરતા, બધું ઋણ પૂર્ણાંકો કરતા છે એના કરતા શૂન્ય કેવો છે, મોટો, અને ધન પૂર્ણાંકો કરતા નાનો।
बधाज ऋण पूर्णांक करता शून्य की किंमत मोटी छे तथा बधाज धन पूर्णांक करता शून्य की किंमत नानी। तो आ थई मित्रों पूर्णांक संख्याओ नी वात। पूर्णांक संख्याओ मां कई कई संख्याओ आवशे, कई कई संख्या नो समावेश थाय छे, केवी संख्याओ होय, कई नानी कई मोटी के या दर्शावाय छे, दरेक नी चर्चा आपणे अहीं विगते करी छे। जो एक वखत व्यवस्थित समझिए पूर्णांक संख्याओ, आ दरेक संख्याओ मित्रों तमे कोई पण ધોરણની અંદર આવશો એટલે સૌથી પ્રથમ પહેલા ચેપ્ટરની અંદર બધી સંખ્યાઓ પહેલો ગણ બોર્ડ ઉપર લખવાનું થશે। પ્રાકૃતિક સંખ્યા, તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર બધી જ ધન સંખ્યાનો સમાવેશ થાય છે જેને n વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 એમ અનંત સુધી। પછી આવશે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરી દો એટલે કે 0 1 2 3 4 5 એમ અનંત સુધી, 0 થી શરૂ કરી અને અનંત સુધી દર્શાવતી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેશું જેને w વડે દર્શાવવામાં આવે છે। પછી આપણો મેઈન ટોપિક पूर्णांक संख्या, तो के पूर्णांक संख्याओं ની અંદર બધી જ ઋણ એટલે કે બધી જ માઈનસ સંખ્યા, 0 અને બધી જ ધન સંખ્યાનો સમાવેશ થાય છે જેને z વડે દર્શાવવામાં આવે છે। બધી જ માઈનસ સંખ્યાઓ માઈનસ 2 માઈનસ 1 અને ઋણ પૂર્ણાંકો કહેશું તથા 1 2 3 અનંત સુધી બધી જ ધન સંખ્યાઓને ધન પૂર્ણાંકો વડે દર્શાવવામાં આવે છે અથવા તો ધન પૂર્ણાંક કહેવાય। 0 છે એ ઋણ પૂર્ણાંક કે ધન પૂર્ણાંક નથી, અને જે પૂર્ણાંકો છે એ પૂર્ણાંકોની સંખ્યા અસંખ્ય હોય છે। પૂર્ણાંકો કેટલા છે કોઈને ખબર છે ને? આ બધું ધન પૂર્ણાંકો પણ અસંખ્ય સુધી જાય છે, ઋણ પૂર્ણાંકો છે એ પણ મિત્રો અસંખ્ય સુધી ચાલ્યા જાય છે। હવે જે આ પૂર્ણાંકોની ચર્ચા કરીએ છીએ તો એ દરેક પૂર્ણાંકોને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ। 0 0 ની જમણી બાજુએ બધા જ ધન પૂર્ણાંકો અને ડાબી બાજુએ બધા જ ઋણ પૂર્ણાંકો છે એ દર્શાવવામાં આવે છે। સંખ્યા રેખામાં 0 ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો દર્શાવવામાં આવે છે અને 0 ની જમણી બાજુએ ધન પૂર્ણાંકો છે એ દર્શાવવામાં આવે છે। સંખ્યા રેખામાં જેમ જેમ જમણી બાજુ જઈ જઈએ તેમ તેમ સંખ્યાની કિંમત છે એ સંખ્યા મોટી થતી જાય છે તથા સંખ્યા રેખામાં જેમ જેમ ડાબી બાજુએ જઈશું એમ એમ સંખ્યાની કિંમત અથવા તો સંખ્યા નાની થતી જાય છે। અને બધા જ ઋણ પૂર્ણાંકો કરતા શૂન્યની કિંમત કેવી થશે? આ ઋણ પૂર્ણાંકો કરતા મોટી અને ધન પૂર્ણાંકો કરતા નાની છે આની કિંમત છે। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આટલું તમે લખી લ્યો, આગળ વધીએ મિત્રો ત્યાંથી। સંખ્યા ની અંદર પૂર્ણાંક સંખ્યાઓની ચર્ચા કરીએ છીએ એની અંદર આપણો સૌ પ્રથમ પહેલો પ્રયત્ન કરવો આપ્યો આખા ચેપ્ટરની અંદર અથવા તો આખા મેથ્સની અંદર જેટલા પ્રયત્ન કરો યાદ રાખો, યાદ રાખવાની વિશેષ સમજના દાખલા સ્વાધ્યાય ઉદાહરણો આપણે દરેકે દરેક વસ્તુ છે એ જોવાની છે, એક પણ વસ્તુ આપણે છોડવાની છે ને। પ્રયત્ન કરો એની અંદર પહેલો દાખલો આપ્યો છે કે નીચે આપેલ સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાઓ છે એ દર્શાવેલી છે। એક સંખ્યા રેખા આપી છે જેમાં a b c d e f g h i j k l m n o સુધીની a b c d દર્શાવેલી છે તથા f ની કિંમત -2 e ની -3 વડે દર્શાવેલી છે અને એવું કીધું છે કઈ પૂર્ણાંક સંખ્યાઓ છે e b d h j m અને o છે એના વડે દર્શાવવામાં આવે છે આપણે કહેવાનું છે। તો જવાબ માટે સૌપ્રથમ આપણે સંખ્યા રેખાને પૂર્ણ કરીશું, દરેક મિત્રએ પાકી બુકની અંદર સંખ્યા રેખા પણ દોરવાની છે અને રકમ લેખા પછી જવાબ માટે પણ આખી સંખ્યા રેખા દોરવાની છે। સંખ્યા રેખા દર્શાવીએ a
बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन अने ओ जेनी अंदर एफ नी किंमत छोकरा माइनस दे ई नी माइनस त्रण आ बाजू माइनस किंमत तो हाली जती होय माइनस चार माइनस पांच माइनस छ माइनस सात अने आ बाजू बधी धन संख्या होय माइनस बे बचे आवशे माइनस एक एच नी किंमत शून्य एक बे त्रण चार पांच छ अने सात जो तो आपकी संख्या रेखा छे आपके कंप्लीट बनी गई। हवे कया कया शोधवाना छे बी तो लखा छे अहीं बी ने संगत किंमत माइनस छ अथवा तो बी ने संगत पूर्णांक संख्याओ मांगी छे तो किंमत की जगह लखीए पूर्णांक संख्याओ पूर्णांक संख्या माइनस छ बी पछी डी डी ने संगत पूर्णांक संख्या क्या आवे छे मित्रों माइनस चार छे डी पछी एच एच ने संगत पूर्णांक संख्या शून्य छे एच पछी जे जेने संगत पूर्णांक संख्या बे छे जे पछी आवे छे एम तो के एम ने संगत पूर्णांक संख्या पांच छे अने एम पछी आवशे ओ तो के ओ ने संगत पूर्णांक संख्या सात आ वात थई संख्या रेखा ऊपर संख्या छे ते दर्शावानी लखी लो मित्रों आटलू नेक्स्ट त्यांथी आगळ वधीए प्रयत्न करवानी अंदर मित्रों दाखला नंबर बे अहीं आई पूछे सात माइनस पांच चार शून्य अने माइनस चार ने चढ़ता क्रम में गोठवी અને તેને સંખ્યા રેખા પર પણ દર્શાવી અને તમારો જવાબ છે ચકાસવાનો છે અને સૌપ્રથમ આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે ચડતો ક્રમ ઉતરતો ક્રમ છઠ્ઠા ધોરણની અંદર પહેલા ચેપ્ટરની અંદર મિત્રો આપણે શીખા છે પહેલા લેક્ચરમાં અહીંયા જોઈએ આપણે જાણીએ છીએ કે આપણે જાણીએ છીએ કે શૂન્યથી ऋण पूर्णांक नाना अने धन पूर्णांक छे जे शून्य थी मोटा होय तो आने सौप्रथम चढ़ता क्रम में लखीए केम लखाशे माइनस पांच छे एना करता मोटा थशे माइनस चार एना करता मोटा थशे शून्य एना करता मोटू थशे चार અને એના કરતા મોટું થશે કિંમત 7 એટલે કે ચડતો ક્રમ માઈનસ 5 માઈનસ 4 શૂન્ય 4 અને 7 હવે આપણે આ દરેક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી અને ચકાસવાનું છે કે આ સાચું છે કે નહીં તો સંખ્યા રેખા દોરીએ સંખ્યાઓ દર્શાવું છું આ 0 માઈનસ 1 0 માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 માઈનસ 5 આ બાજુ આવશે 1 2 3 4 5
दर्शाविए संख्या सौ प्रथम छे सात सात पची छे माइनस पांच पची छे चार पची शून्य अने छे माइनस तो हम संख्या रेखा ऊपर जेम आपणे डाबी बाजू थी जमणी बाजू जईशुं एटले के आ बाजू थी आम जेम चाल्या जशुं तेम संख्याओ मोटी थती जशे जेम संख्याओ मोटी थाय आपणो शुं मळे चढतो क्रम तो संख्या रेखाना आधारे चढतो क्रम कयो आवशे सौ प्रथम माइनस पांच पची आवशे माइनस चार पची आवशे मित्रों शून्य पची आवे छे चार अने पची आवशे सात तो आ वात थई आपेली संख्या ने चढ़ता क्रम में गोठवी अने अने संख्या रेखा ऊपर दर्शावी अने आपणे एनो जे चढ़तो क्रम छे ते लिखो हवे आपणे आपणो जवाब चकासवानो छे के बन्ने मां साचो छे बन्ने नो जवाब जुओ तो मित्रों एक सरखो मळे छे जो सरखो मळतो होय जवाब तो ज आपणो दाखलो के जवाब छे साचो કેવાશે બંનેની અંદર આપણને ચડતો ક્રમ છે એ એક સરખો મળે છે લખી નાખો આટલું ત્યાંથી આગળ જોઈએ મિત્રો નેક્સ્ટ આગળનો પ્રયત્ન કરો ખૂબ મહત્વનો પ્રયત્ન કરો છે કે પેટર્ન આપેલી છે એ પેટર્ન છે એ આપણે પૂરી કરવાની છે પેટર્ન એટલે કે જે પ્રક્રિયા બે સંખ્યાઓ વચ્ચે થતી હોય એ પ્રક્રિયા દરેક સંખ્યાઓ વચ્ચે સેમ ટુ સેમ થતી હોવી જોઈએ એ આપણે અંદર કઈ પ્રક્રિયા થાય છે બે સંખ્યાઓ છે એ મેળવવા માટે અંદરથી શું લોજિક છે એ આપણે સૌપ્રથમ ગોતવાનું છે એને કહેશું પેટર્ન પૂર્ણ કરવી અહીંયા આપણને પહેલી પેટર્ન આપી છે એક બે પેટર્ન જોઈએ એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે પહેલી પેટર્ન માં આપ્યું છે 7 3 માઇનસ 1 માઇનસ 5 અને 3 ખાલી જગ્યા બીજી પેટર્ન છે માઇનસ 2 માઇનસ 4 માઇનસ 6 માઇનસ 8 અને 3 ખાલી જગ્યા 15 10 5 0 3 પેટર્ન ગોતો માઇનસ 11 માઇનસ 8 માઇનસ 5 માઇનસ 2 3 પેટર્ન ગોતો તો આ વાત થઈ પેટર્ન પૂર્ણ કરો આ ખૂબ આઈએમપી એટલે ટોપિક છે કે આગળ તમે જ્યાં જશો એવું નથી કે માત્ર સાતમું ધોરણ પણ સાતમું પૂરું કર્યા પછી દસ બાર અથવા તો એની આગળ ગવર્નમેન્ટની તૈયારી કરો એમાં પણ ખૂબ આઈએમપી કોઈ પણ ગવર્નમેન્ટ પેપર લઈ લેવાનું એની અંદર બે પ્રશ્નો તો પેટર્ન પૂર્ણ કરવાના હોય હોય અને હોય જોઈએ સૌ પ્રથમ સાત અને ત્રણ બંને વચ્ચે કઈ પ્રક્રિયા થાય છે એ મેળવી તો કે સાત માંથી આપણે ત્રણ મેળવવા હોય તો કેમ મળે सात माथी चार बाद करशो એટલે આપણને અહીંયા ત્રણ મળે હવે ત્રણ માંથી મિત્રો આપણે એક મેળવવા હોય માઇનસ વન તો કેમ મળશે તો કે માઇનસ સોરી ત્રણ માંથી માઇનસ એક મેળવવા માટે આમાંથી ચાર બાદ કરો તો આ મળે છે તો ત્રણ માંથી ચાર બાદ કરો અહીંયા રકમ તરીકે કરું છું ત્રણ માઇનસ ચાર એટલે આપણને મળશે માઇનસ એ તો અહીંયા માઇનસ ચાર ની બાદબાકી થાય છે ત્યાંથી આગળ માઇનસ એક માંથી માઇનસ પાંચ કેવી રીતના મળશે તો કે એમાં પણ ચાર છે એ માઇનસ એક માંથી ચાર બાદ કરો તો માઇનસ પાંચ મળે તો હવે માઇનસ પાંચ પછીની સંખ્યા કેમ મળે તો કે આ બે સંખ્યાની અંદર પણ બાદબાકી કરી અને માઇનસ ચાર કરવા પડે એટલે માઇનસ પાંચ આપ્યું છે એમાંથી હું ચાર બાદ કરું माइनस पांच माइनस चार ओचे ओचे सरवाळो थे पांच ने चार नौ अने माइनस की निशानी तो अहीं आवशे माइनस नौ पछी मित्रों माइनस नौ एमांथी हजी चार बाद करो ओचे ओचे सरवाळो थशे ओसानी निशानी नौ ने चार तेर माइनस तेर थशे अहीं यहाँथी आगळ माइनस तेर माथी पाछा चार बाद करो माइनस तेर माइनस चार माइनस निशानी तेर ने चार सत्तर
तो -17 आ तमारी पहली जे पेटर्न छे ए पहली पेटर्न थशे। तमारे मात्र आ जे संख्याओ आपी छे एमां शुं प्रक्रिया थाय छे ते मेळववानी। आ मळी जाय पछी केवी रीतना थाय छे तो मात्र ने मात्र आमां एप्लाय करो एटले आपणने આગળની પેટર્ન છે એ મળતી રહે। હજી જોઈએ બીજી પેટર્ન। અહીંયા આપ્યું છે -2 પછી -4 એટલે કે 2 ની બાદબાકી થાય છે। -4 -6 -8 -10 -12 -14 दरेक बबे बाकी जे किंमत है ते बाद करो ए तमने आगळनी संख्या छे मळती रहे। आम अपन व्यवस्थित देखाय एवुं छे। 15 માંથી 10 મળ્યા એટલે કે 5 બાદ થયા। 15 માંથી 5 બાદ કરો તો 10, 10 માંથી 5 બાદ કરો તો 5, 5 માંથી 5 બાદ કરો તો 0, 0 માંથી 5 બાદ કરશું એટલે મળશે મિત્રો -5, -5 માંથી -5 બાદ કરશું એટલે -10, -10 માંથી -5 બાદ કરો એટલે -15। નેક્સ્ટ એની આગળની પેટર્ન જોઈએ। -11 આપ્યું છે। -11 માંથી -8 મળે છે। 8 એટલે 9 10 ને 11 3 નો માઇનસ સંખ્યામાં જેમ આપણે જમણી બાજુ જઈએ છીએ તેમ સંખ્યા મોટી થતી જાય છે તો -11 માં 3 ઉમેરો છો એટલે 8 મળે છે। -8 માં 3 ઉમેરો તો 5 મળે। -5 માં 3 ઉમેરો તો -2 મળે। -2 માં 3 ઉમેરીએ -2 + 3 વત્તે ઓછે બાદબાકી થશે મોટી સંખ્યાની નિશાની એટલે પ્લસ આવશે। 3 માંથી 2 જાય તો 1 એટલે અહીંયા વધશે +1 +1 ની અંદર 3 ઉમેરીએ 3 ને 1 4 4 ની અંદર 3 ઉમેરીએ મિત્રો 7 તો આ થઈ ઉમેરવાની પેટર્ન। આવી જે છે એને અહીંયા જે બે રકમો વચ્ચે પ્રક્રિયાઓ થતી હોય એ પ્રક્રિયા આગળ કરતા જઈએ એટલે આપણી જે પેટર્ન છે એ પેટર્ન પૂરી થાય છે। દરેકમાં શું થયું તો અહીંયા દરેકમાંથી 4 છે માઈનસ થયા। બીજી પેટર્નની અંદર તો કે બબે 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 માઈનસ થયા। ત્રીજી પેટર્નમાં 5 5 5 માઈનસ થયા। એની આગળની પેટર્નમાં 3 3 નો ઉમેરો એટલે કે 3 3 છે તે પ્લસ થયા। આવી રીતના પેટર્ન પૂરી કરી શકાતી હોય। આવી તમે મિત્રો જાતે પેટર્ન બનાવી શકો છો। દરેક મિત્રોએ આવી 10 પેટર્ન જાતે બનાવી અને પાટી બુકમાં પણ લખવાની છે। આનાથી આગળની હવે ચર્ચા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું। લખી લ્યો આટલું મિત્રો।